નમસ્તે, ગુડ મોર્નિંગ. જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો ના દિવસ 16 માં આપ સૌનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 6 અહંકારની શોધખોળ વાંચી રહ્યા છીએ. તો એમાં હવેનો ટોપિક છે, વેન પર્સનાલિટીઝ બીકમ ઇન્ફ્લેમ્ડ, ત્યારે વ્યક્તિત્વ બળતરા બની જાય છે. જો વાસ્તવિકતા એક મહાસાગર જેવી હોય છે, જે વિવિધ વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરતી તરંગો છે, જે ક્રિયા પ્રતિક્રિયાથી બીજી ક્રિયા પ્રતિક્રિયામાં ક્રેશ થાય છે અને અથડાય છે, તો તમે સમજો છો કે સમુદ્ર અને તરંગો બંને એક શાશ્વત સત્યના સમાન ભાગ છે. તો મહાસાગરના ઉદાહરણ પરથી સમજાવ્યું છે કે વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરતી તરંગો, એટલે કે મહાસાગર એક વ્યક્તિ હોય અને એની તરંગો એ એનું વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તો તરંગો તો શું, એકમાંથી બીજામાં ક્રેશ થતી જાય છે, અથડાય છે. તો આપણે સમજીએ છીએ કે સમુદ્ર અને તરંગો બંને એક શાશ્વત સત્યના સમાન ભાગ છે. જો તમે શરીરના વ્યક્તિત્વ તરીકે અહંકારની વધુ શાસ્ત્રીય વ્યાખ્યા ધરાવો છો, તો તમે ધારી શકો છો કે સમુદ્ર પહેલાથી જે છે તે બનવા માટે તરંગોથી રદબાતલ થઈ જવું જોઈએ. જેમ તરંગો એવી રીતે અથડાય કે અથડાઈ શકતા નથી કે જેનાથી સમુદ્ર ડૂબી જાય, તમે તમારું વ્યક્તિત્વ ક્યારેય તમારી અંદર રહેલા સત્યને ઓળખવામાં અવરોધ નથી કરતું. તો એમ ઈગો ભલે હોય છે, પરંતુ ઈગો આપણને પોતાના સત્યને ઓળખવામાં ક્યારેય અવરોધ ઉત્પન્ન કરતો નથી. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય તો સમુદ્ર કઈ ડૂબી નથી જતો, ખાલી થઈ જતો નથી. એનું સત્ય તો એનું એ જ રહે છે. પરંતુ એવી જ રીતે આપણું વ્યક્તિત્વ, અગર આપણા વ્યક્તિત્વમાં આપણી અંદર ઈગો રહેલો છે, તો ઈગો તો એક નાનો છે, પરંતુ આપણું વ્યક્તિત્વ ખૂબ જ મોટું છે. આ તમને અહંકારના સ્વભાવને સમજવામાં મદદ કરે છે. આપણું જે વ્યક્તિત્વ છે, આપણી અંદર રહેલી ઓરિજિનલ સેલ્ફ છે, આપણો નિર્દોષ સ્વભાવ, એ આપણી અંદર રહેલા વ્યક્તિ આપણે અંદર રહેલા સ્વભાવ અહંકારના સ્વભાવને સમજવામાં મદદ કરે છે. કારણ કે અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમને કારણે વ્યક્તિત્વની બળતરામાં ખોવાઈ જવાની કન્ડિશન્ડ વલણ છે. અતિશય નર્વસ સિસ્ટમ ઉત્તેજિત હશે તો શું થશે, તો એ બોડીમાં ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ થશે અને એમાં ખોવાઈ જવાની આ એક કન્ડિશન્ડ વલણ છે કે વૃત્તિ છે, કે આપણે ખોવાયેલા જ રહીએ છીએ આપણી પોતાની બળતરામાં. સામાન્ય રીતે બળતરા શબ્દ વિવિધ રીતો સાથે સંકળાયેલ છે, જે શરીર તેમના પર્યાવરણને પ્રતિભાવ આપે છે. આમાં અમુક પ્રકારના ખોરાકની પ્રતિક્રિયાઓ સામેલ હોઈ શકે છે, જેમાં એલર્જન શરીરમાં સોજો અથવા ઝેરી પ્રતિક્રિયા પેદા કરવામાં સક્ષમ હોય છે. જ્યારે વ્યક્તિત્વમાં બળતરા આવે છે ત્યારે અહંકાર થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈને ગુસ્સે થયેલ જુઓ છો, ત્યારે તે ભાવનાત્મક બળતરાની સ્થિતિમાં હોય છે. એનામાં ભાવનાઓની ઇન્ફ્લામેશન એના શરીરમાં હોય છે. એમ કહેવું કે તેઓ અહંકારમાં છે તે સાચું નિવેદન હોઈ શકે છે, પરંતુ બ્રહ્માંડની આંખો દ્વારા તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે તેમની કન્ડિશન્ડ સ્થિતિ માટે એલર્જીક પ્રતિક્રિયા ધરાવે છે. અમુક વસ્તુ આપણને નથી ગમતી એટલે આપણે ગુસ્સો કરીએ છીએ. આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે બળતરામાં હોઈએ છીએ, ઇન્ફ્લામેશનના સ્ટેજમાં હોઈએ છીએ. એ ભાવનાત્મક ઇન્ફ્લામેશન છે. એવી રીતે શરીર પણ એ જ રીતે કાર્ય કરે છે. જ્યારે શરીર અતિશય ઉત્તેજનામાં હોય ત્યારે શરીરમાં ઇન્ફ્લામેશન આવે છે ને સોજો આવી જાય છે, એટલે આપણે એને કહીએ છીએ કે આ એક બીમારી છે. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, આ બધી એ સ્પિરિચ્યુઅલ પ્રક્રિયાઓ છે, જેનાથી આપણે સાવચેત થઈ શકીએ, આપણે જાગૃત થઈ શકીએ કે ભાઈ આપણી અંદર કંઈક એવું ચાલી રહ્યું છે
જે શક્ય નથી. અને કોઈ કોઈ આવી રીતે ગુસ્સો થયેલો હોય તો એ અહંકારમાં છે, એ સાચું નિવેદન હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે બ્રહ્માંડની નજરથી જોઈએ છીએ ત્યારે ખબર પડે કે એ એલર્જીક પ્રતિક્રિયા ધરાવે છે. આવી કન્ડિશન્ડ સ્થિતિ માટે એલર્જીક પ્રતિક્રિયા ધરાવે છે. એકચ્યુઅલી એનામાં અહંકાર નથી, પરંતુ એને એલર્જી થઈ ગઈ છે આ વાતની, આ વ્યક્તિની, આ પરિસ્થિતિની. એટલે એ હવે ભાવનાત્મક બળતરાની સ્થિતિમાં છે. આનો અર્થ એ છે કે અહંકાર એ બેભાનતા પ્રત્યેની એલર્જી જેવો છે. આનો અર્થ શું થાય? બેભાન અહંકાર એ બેભાનતા પ્રત્યેની એલર્જી જેવો છે, જેને ઉકેલવા આપણે દરેક અહીં આવ્યા છીએ. અહંકાર એક એવી વસ્તુ છે કે જે આપણને મદદ કરે છે પોતાની બેભાનતાને ઉકેલવા માટે, પોતાની એલર્જીને ઉકેલવા માટે. અને એ એલર્જી ભાવનાઓની એલર્જી છે, કોઈ વસ્તુ કે એ વ્યક્તિની એલર્જી નથી. આપણી પોતાની છે, પોતાના શરીરમાં, પોતાના મનમાં રહેલી એલર્જી છે. જ્યારે અહંકાર સક્રિય હોય છે ત્યારે તમારી અંદર અથવા અન્ય કોઈની અંદર નિર્દોષતા અતિશયોક્તિપૂર્ણ રીતે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કોઈ અહંકાર સક્રિય હોય છે ત્યારે તમારી અંદર અથવા બીજા કોઈની અંદર નિર્દોષતા એકદમ જબરદસ્ત રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે તો એ અહંકારમાં છે. જેમ જેમ તમે તમે ઉદ્ભવ જેમ જેમ તે ઉદ્ભવે છે તેને પ્રેમ કરો છો, જેમ જેમ તમે ઉદ્ભવે તેને પ્રેમ કરો છો, તમે વિકસતા ગ્રહ પર આનંદપૂર્વક રહેવા માટે તમારી કંપનશીલ એલર્જીને ઠીક કરો છો. આપણી અંદર જે એલર્જી થઈ ગઈ છે વ્યક્તિઓની, ભાવનાઓની, પરિસ્થિતિઓની કે પછી લાગણીઓની જે એલર્જી થઈ ગઈ છે એને આપણે ઠીક કરી દઈએ છીએ. જ્યારે આપણે જે કંઈ પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરીએ છીએ, પછી ભલે તમારી આસપાસના અન્ય લોકો ગમે તેટલી ઝડપથી અથવા ધીમે ધીમે વધતા હોય, જ્યારે તમે અહંકારને વ્યક્તિત્વના ના સોજા તરીકે જોવાનું શરૂ કરો છો, વ્યક્તિત્વની બળતરા તરીકે જોવાનું શરૂ કરો છો, ત્યારે તમે નોંધ કરો છો કે તમે કેટલી વાર ફૂંકાયેલા બની શકો છો. ફૂંકાયેલા એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે એને બળતરામાં જોઈએ ત્યારે એ લોકો આપણને તિરસ્કાર કરશે, તિરસ્કૃત કરશે, બહાર કાઢી નાખશે, આપણને ગણશે નહીં, એવું હોઈ શકે છે, એવું એવું થઈ શકે છે. અને એવું આપણને આપણે પોતાની જાત પ્રત્યે એવું ફીલ પણ થશે, પરંતુ એ ફિલિંગ યોગ્ય છે. એને દૂર એનેથી તિરસ્કૃત એ ફિલિંગને તિરસ્કૃત ના કરો. કહેવાનો મતલબ કે આવું જ્યારે ઘટના બને ત્યારે એ ઘટના પરિસ્થિતિમાં એ ફિલિંગ યોગ્ય જ હતી, પરંતુ આપણે એ ફિલિંગને તિરસ્કૃત કરીએ છીએ, જે હવે આપણે એને પ્રેમ કરવાનો. ભલે સચ્ચાઈ રક્ષણાત્મક મુદ્રામાં અથવા અન્યના પુરાવાના પ્રતિભાવમાં ફૂલેલા હોય, એક ફૂલેલું વ્યક્તિત્વ જીવનની અતિશયોક્તિપૂર્ણ ધારણા બનાવે છે. એટલે કે ઇન્ફ્લેમ કે જ્યાં સોજો આવી ગયો છે, આવું વ્યક્તિત્વ જીવનની અતિશયોક્તિપૂર્ણ ધારણા બનાવે છે. વધારે પડતી આપણે ધારણાઓ બનાવી દઈએ છીએ જ્યારે આપણે ફૂલી જઈએ, અહંકારમાં ફૂલી જઈએ ત્યારે. જ્યારે ગ્રહના સ્પંદન પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયા સાથે જીવતા હો ત્યારે ચેતનાનું અતિશયોક્તિપૂર્ણ સ્તર તમને આધ્યાત્મિક ઊંચાઈઓ અને ભાવનાત્મક નીચાણ વચ્ચે ઓસિલેટ કરવા માટેનું કારણ બને છે. ઓસિલેટ કરવું એટલે કે હિંચકા ખાવું. આધ્યાત્મિક ઉચ્ચતમ ઊંચાઈઓ અને ભાવનાત્મક નીચાણ એ બેની વચ્ચે આપણે ઝોકા ખાતા રહીએ છીએ. ક્યારે? જ્યારે આપણે આપણે એલર્જીક પ્રતિક્રિયા સાથે જીવતા હોઈએ ત્યારે. એટલે ગિલ્ટ ગિલ્ટ અને રિએક્શન બેની વચ્ચે આપણે ઝૂલતા રહીએ. ઘડીક થોડો સમય માટે ગિલ્ટ થશે, પછી પાછું થોડો સમય માટે પાછું ક્રોધિત અવસ્થામાં પાછું ગિલ્ટ, પાછું ક્રોધિત, પાછું ગિલ્ટ, આ બેની વચ્ચે આપણે ઓસિલેટ થતા રહીએ છીએ, એટલે કે ઝૂલતા રહીએ છીએ.
જ્યાં સુધી તમે તમારા વ્યક્તિત્વને તેના મૂળ સ્વરૂપમાં પાછું લાવવા માટે ઉર્જા દવાના એક શક્તિશાળી સ્વરૂપ તરીકે પ્રેમને કેળવશો નહીં, ત્યાં સુધી આ ઘણું દુઃખ પેદા કરી શકે છે. તો હવે પછીનો ટોપિક છે આ પ્રકરણનો, એ છે ફોર ટાઈપ્સ ઓફ ઇન્ફ્લામેશન, બળતરાના ચાર પ્રકાર. મારા અહંકારની શોધમાં સાહજિક રીતે માર્ગદર્શન આપતા હું ચાર મૂળભૂત પ્રકારની બળતરાને ઓળખવા આવ્યો છું. પ્રથમને ન્યાયી બળતરા કહેવામાં આવે છે. તે અહંકારની રચના દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે અન્યને ખોટા બનાવીને હંમેશા સાચા રહેવાની જરૂરિયાત પર ફીડ કરે છે, એટલે કે ખાય છે. તો જ્યારે ન્યાયી અહંકાર હશે ત્યારે હંમેશા આપણે પોતાની જાતને સાચા માનીશું અને બીજા ખોટા છે, હું એકલો જ સાચો અને બધા ખોટા, એવું ન્યાયી અહંકારમાં આપણને થવા લાગે છે. જે સંપૂર્ણ રીતે સોચું બોલે છે, સાચું બોલે છે, તેની હાજરીમાં પણ જે અહંકારને ન્યાયી રીતે પૂકવામાં આવે છે તેણે બીજા કરતાં પણ વધુ સાચા બનવાના પ્રયાસમાં બીજો મુદ્દો બનાવવો જોઈએ. જ્યારે બી આપણે ન્યાયી અહંકારમાં હશું, એટલે કે સાચા ખોટાના અહંકારમાં હશું, ત્યારે આપણે કોઈ બીજો સાચો હશે તો એની કરતાં પણ આપણે વધુ સાચો બનવાના પ્રયાસમાં આપણે લાગી જશું. આ પ્રકારનો અહંકાર ઉપલા હાથ અને અંતિમ શબ્દ રાખવા માટે જીવે છે. ઉપલો હાથ એટલે હંમેશા મારો હાથ ઉપર હોવો જોઈએ અને મારા શબ્દો જ અંતિમ શબ્દ હોવા જોઈએ, એવો ભાવ આ ન્યાયી અહંકાર ઉત્પન્ન કરે છે. ભલે બંને પક્ષો હાથ પરના વિષય પર સંમત હોય, ભલે બંને પક્ષો બંને સંમત હોય એ જ વાત પર, પણ છતાંય શબ્દો તો મારા જ હોવા જોઈએ, હું જ ઉપર હોવો જોઈએ, એવો ભાવ ન્યાયી અહંકારનો હોય છે. ન્યાયી બળતરાની થીમ છે હું હંમેશા સાચો છું. ન્યાયી અહંકારનું એક પાસું સંશયવાદ છે અને જ્યારે જે વ્યક્તિ આ ન્યાયી અહંકારમાં હશે, ન્યાયી બળતરામાં હશે, એ લોકોને હંમેશા સંશયવાદ રહેશે, એટલે કે શંકાઓ તૈયાર રાખશે. આ ત્યારે થાય છે જ્યારે અહંકારને ખાતરી થાય છે કે તે વિશ્વને જે રીતે જુએ છે તે જ રીતે બીજા બધાએ તેને જોવું જોઈએ. અર્ધ જાગ્રતપણે પ્રામાણિકતાની બળતરાને જીવંત અને સક્રિય રાખવાના પ્રયાસમાં આ વ્યક્તિ તેમના ચોક્કસ દૃષ્ટિકોણ સિવાય અન્ય કંઈ પણ વિશે શંકાશીલ રહે છે. જેમ આગળ મેં કીધું એમ, આવા વ્યક્તિઓ પોતાના દ્રષ્ટિકોણ સિવાય બીજા બધાના દ્રષ્ટિકોણમાં હંમેશા એને શક રહે છે. બીજા પ્રકારના અહંકારને પીડિત બળતરા કહેવામાં આવે છે. આ એક પ્રકારની બળતરા છે જેમાં અહંકાર માને છે કે તે હંમેશા સંજોગોનો ભોગ બને છે. બીજા પ્રકારની જે અહંકાર છે એમાં પીડિત બળતરા કહેવામાં આવે છે, એટલે કે આ પ્રકારનો અહંકાર હંમેશા પોતાને પીડામાં લઈ જાય છે. અહંકાર માને છે કે તે હંમેશા સંજોગોનો ભોગ બને છે. મારે કંઈ કરવું, જે હું કરવું હતું એવું નથી થતું લાઈફમાં અને હંમેશા મારે દુઃખનો સામનો કરવો, આ અહંકારના શબ્દો છે. આ દ્રષ્ટિકોણથી જ્યારે જીવન યોગ્ય રીતે ચાલી રહ્યું હોય તેવું લાગે છે ત્યારે હંમેશા કંઈક એવું થાય છે જે તેને ઊંધું ચત્તું કરે છે. હંમેશા આવા લોકોને જીવનમાં શું થાય, જે ન ધાર્યું હોય એવી જ વસ્તુ તૈયાર રાખે અને એનાથી એને દુઃખ આવે ને એના જીવનમાં ઉથલ પાથલ થાય. પીડિત અહંકાર તેના ચુકાદાઓ, માન્યતાઓ અને અભિપ્રાયોને ખૂબ જ ચુસ્તપણે પકડી રાખે છે. પછી એના ચુકાદાઓ કે ભાઈ હું, મારી સાથે તો આવું જ છે, મારું નસીબ જ આવું છે, કોણ જાણે કયા જન્મના પાપ છે કે ધોવાતા જ નથી, આ બધા એના ચુકાદાઓ પોતાના મનમાં પોતાના વિશે રચાતા જાય. કારણ કે તેનું જીવન નિયમિતપણે અરાજકતામાં રહે છે, કારણ કે એનું જીવન તો કેમ આવ્યું, અરાજકતામાં, એટલે કે એણે ક્યારેય જીવનમાં રાજ જ નથી કર્યું, સુખ જ નથી જોયું. આ પ્રકારની બળતરા સામાન્ય રીતે અંધશ્રદ્ધામાં માન્યતાઓ દ્વારા ખવડાવવામાં આવે છે. આવી બળતરા સામાન્ય રીતે
અંધશ્રદ્ધામાં રાખીને, લોકોને રાખીને આવી આવી બળતરાઓ આપવામાં આવે છે. ઘણીવાર અંધશ્રદ્ધા જેટલી વધુ આધ્યાત્મિક થીમ પર આધારિત હોય છે તેટલી જ તે આ પ્રકારની અહંકારની રચનાને વધારે છે. અને જેટલી અંધશ્રદ્ધા આધ્યાત્મિકતામાં વધારે અંધશ્રદ્ધા હશે તો એ પણ આવી રીતે વધારે પડતું ઇન્ફ્લામેશન, અહંકારની બળતરા જાગૃત કરશે. કારણ કે સ્પિરિચ્યુઆલિટીમાં ઘણા ઘણી વાર આપણે સાંભળીએ, મે બી હું બી પહેલા એવું સમજતો હતો અને સાંભળેલું છે કે તમારી જે ફ્રિકવન્સી છે, તમારી જે એનર્જી હશે એવું જ આજુબાજુમાં ઘટિત થયા રાખે. એટલે જ્યારે આજુબાજુમાં દુઃખ આવે ત્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય કે ઓહો આપણે આટલી લોઅર ફ્રિકવન્સીમાં શું છીએ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એવું નથી. પ્રેમ કરો પોતાના દુઃખને, પોતાની ફિલિંગ્સને, પોતાની પોતાની હરેક વસ્તુને જે પણ ઉદભવે છે તેને પ્રેમ કરો, બીજું કંઈ ન કરો. પ્રકાશ વિરુદ્ધ અંધારાની માન્યતા હોય કે ખરાબની સામે સારી વાત હોય, પીડિત અહંકાર સામાન્ય રીતે અશાંતિના ઉશ્કેરણી જનક રીતે કામ કરે છે. જેને અન્ય લોકો જે રીતે પ્રતિસાદ આપે છે તેનાથી દુઃખી થવાની અથવા હૃદયભંગ થવાની ખાતરી આપવામાં આવે છે. કે લોકો કઈ રીતે વર્તે છે, શું પ્રતિસાદ આપે છે, એનાથી આવા લોકો દુઃખી થઈ જાય છે અને એનું દિલ તૂટી જાય છે. હૃદયભંગ થવું એટલે દિલ તૂટી જવું, હર્ટ થવું, દુઃખ લાગવું. આ રીતે એનો અહંકાર એને ખાતરી આપે છે જો ઓલો આમ કહેશે જ, અને એ કહે જ પછી પછી આપણે 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 પોતાને પેલું કહેવાય ને, સાત ખાતરી આપીએ કે જોયું હું તો પેલા વિચારતો હતો કે આવું જ થશે ને એવું થયું હતું. અને પછી પાછું આપણે એને આધ્યાત્મિકતાથી બી જોડી દઈએ કે મેં આવું પહેલેથી વિચાર્યું હતું ને એટલે આમ થયું, એટલે એમાં વાંક મારો છે. માય ડિયર ફ્રેન્ડ્સ, વાંક કોઈનો નથી. સંજોગો ઉત્પન્ન થાય છે, અગર દુઃખના સંજોગો ઉત્પન્ન થયા છે તો એ માત્ર દુઃખમાંથી શીખવાનું છે. પોતાની પીડાને, પોતાની લાગણીઓને પ્રેમ કરતા, જે પૂર્વજન્મોથી આપણા પૂર્વજોથી ચાલી આવતી લાગણીઓ છે જેને એ લોકોએ ક્યારેય પ્રેમ નથી આપ્યો, સ્વીકારી નથી, એ લાગણીઓનો આપણે સ્વીકાર કરવાનો છે. જો અન્ય લોકો બિલકુલ પ્રતિસાદ ન આપે તો પણ ભોગ બનેલો અહંકાર તેની આસપાસની દુનિયાને અદ્રશ્ય અથવા હલકી ગુણવત્તાવાળા અનુભવવા માટે આવા પ્રતિસાદનો ઉપયોગ કરે છે. અને જ્યારે આપણે આ અહંકારમાં હશું, ભોગીના અહંકારમાં, તો એવા અહંકારમાં કોઈ કાંઈ પ્રતિસાદ નહીં આપે તોય આપણે એમ વિચારશું કે આણે તો આપણને ગણ્યા જ નહીં, આપણને નિગ્લેક્ટ કરવામાં આવે છે, આપણને એપ્રિશિએટ કરતા નથી. કેવી કેવી મનગઢત વાતો આપણે આપણા મનમાં યોજી લેતા હોઈએ છીએ કે આપણે તો નાના કહેવાય ને એટલે કોઈ આપણી પ્રશંસા ના કરે. કેવી કેવી વાતો મનમાં ભરેલી હોય છે આપણે બધાએ, એ બધી વાતોને પ્રેમથી સ્વીકારીને એને એની ઉપર એને એને પ્રેમ આપવાનો છે જેથી એની યોગ્ય જગ્યાએ જતું રહે. જ્યારે પીડિતતાની પડતરામાં ફસાઈ જાય છે ત્યારે તમારા સંજોગોને સાર્વત્રિક ઈચ્છાના દૈવી ઉત્પ્રેરક તરીકે જોવું ખૂબ મુશ્કેલ છે, જો કે અશક્ય નથી. આવા આવા આપણા સંજોગો હોય તો આવા સંજોગોમાં પોતાને એક દૈવી ઉત્પ્રેરક તરીકે જોવું, એક ડિવાઇન સાઉલ તરીકે જોવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. પીડિત અહંકાર એટલે કે જે ભોગી બને છે એ અહંકાર સમજી શકતો નથી કે વાસ્તવિકતામાં બધું જ તેને પરિવર્તન કરવામાં મદદ કરવા માટે છે. એ એટલા માટે છે કારણ કે પીડિત અહંકાર સ્થિરતા દ્વારા બળતણ કરે છે, અનંત પરિવર્તનની દુનિયામાં વૃદ્ધિ કરવાનો ઇનકાર કરે છે. સમજાણું કે પીડિત અહંકાર જો આપણે સ્થિર થઈ જશું તો એ બળી જશે, અને અનંત એ આ બધી જે બળતરાઓ, આ બધી જે દુઃખ નિરાશાઓ આપણા જીવનમાં આવે છે તો એ આપણને સ્થિરતા આપવા માટે છે.
એ આપણા આપણે અનંત પરિવર્તનની દુનિયામાં વૃદ્ધિ કરવા માટે છે, પરંતુ પીડિત અહંકાર આનો ઇનકાર કરે છે. એટલે આપણે પોતાની જાતમાં જ કેટલા ખૂંચેલા રહીએ છીએ, હાય બાપા, હો બાપા, કેટલી બળતરાઓ કરતા રહીએ છીએ, હાય હોય કરવામાં આખી જિંદગી જતી રહી છે. જો ન્યાયી બળતરાની થીમ હું હંમેશા સાચો છું, તો પીડિત અહંકારની થીમ છે જીવન ન્યાયી નથી, મારી સાથે હંમેશા અન્યાય જ થયો છે. પછી તો આપણે છેલ્લે છેલ્લે તો આપણે ભગવાનને દોષી ઠેરવવા માંડીએ, હે ભગવાન, મેં એવું શું તારું બગાડ્યું છે કે તે મારી જિંદગીમાં આટલું બધું દુઃખ આપ્યું. જ્યારે પીડિત બળતરાની પકડમાં હોય, ત્યારે દરેક વ્યક્તિ અને તમારી બહારની દરેક વસ્તુ તમારી પીડાનો સ્ત્રોત છે, જે મોટા કોસ્મિક ચિત્રને ઓળખવામાં અટકાવે છે. જ્યારે આપણે આ પીડિત બળતરાની પકડમાં આવી જઈએ કે હું ભોગી છું, મારું જીવનમાં હંમેશા કશું સારું થતું નથી, એ બળતરામાં જ્યારે આપણે આવી જઈએ, ઇન્ફ્લામેશનમાં જ્યારે આવી જઈએ આપણું શરીર, આપણું મન, ત્યારે દરેક વ્યક્તિ, દરેક આપણને કેવા દેખાય, બધા જ વ્યક્તિ અને આ આજુબાજુની બધી જ ઘટનાઓ, બધી જ વસ્તુ આપણા પીડાનો સ્ત્રોત બની જાય છે. આપણને એવું લાગે કે આને લીધે મને દુઃખ થયું છે, ત્યારે આપણે દોષારોપણમાં જતા રહીએ. પરંતુ આ બધી વસ્તુ, આવું કરવું, એ આપણને કોસ્મિક, જે મોટું કોસ્મિક ચિત્ર છે, એટલે કે બ્રહ્માંડનું જે મોટી યોજના છે, એનાથી આપણને અનભિજ્ઞ રાખી દે છે, આપણને ઓળખવા દેતું નથી. અહંકાર આપણને આ વાત ઓળખવા દેતું નથી કે બ્રહ્માંડની એક મોટી યોજના છે આ દુઃખ લાવવા પાછળ, જેને આપણે જાણ્યા નથી. જો આપણે અંદરની લાગણીઓને પ્રેમ કરશું, સ્વીકારશું, એને 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 પ્રેમ આપશું, માફી આપશું, બધા લોકોને પોતે પોતાને માફી આપીએ, પ્રેમ આપીએ, તો ધીરે ધીરે અંદરનું હૃદય ખુલે છે અને નિર્દોષતા બહાર આવવા લાગે છે. ત્રીજા પ્રકારની બળતરાને હકદાર બળતરા કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ માને છે કે તે જે ઈચ્છે છે તે મેળવવાનો તેમનો અધિકાર છે, બરાબર જ્યારે તે ઈચ્છે છે, ભલે તે ખર્ચે અથવા અન્યના નુકસાન માટે, કે જ્યારે હું ઈચ્છું એ તરત જ મને મળવું જોઈએ, મારો હક છે, હું બી ઈશ્વરનો જ પુત્ર છું, એનો જ સંતાન છું, તો તો મને બધું તરત જ મળવું જોઈએ. ઇવન તો એક આધ્યાત્મિક હકદાર બળતરા છે. પરંતુ આપણે આપણા જીવનમાં કેટલી બધી આવી હકની બળતરાઓમાં ફસાયેલા હોઈએ છીએ, ઈગોમાં ફસાયેલા, હકના ઈગોમાં ફસાયેલા હોઈએ. બે ભાઈઓ વચ્ચે લડાઈઓ થઈ જાય છે હકને લીધે, કે ભાઈ આમાં મારો હક લાગે ને, તારો હક લાગે ને, આનો હક લાગે ને, પલાણો ઢીકણો, કેટલી બધી જગ્યાએ આપણે હકની માંગણી કરીએ છીએ. અલબત્ત તમે જે ઈચ્છો છો તે બધું મેળવવા માટે તમે લાયક છો, કારણ કે લાયકાત એ તમારા સર્વોચ્ચ સત્યનું એક પાસું છે. સાંભળજો, બહુ ખૂબ જ સરસ શબ્દો છે. અલબત્ત અલબત્ત તમે જે ઈચ્છો છો તે બધું મેળવવા માટે તમે લાયક છો, કારણ કે લાયકાત એ તમારો સર્વોચ્ચ સત્યનું એક પાસું છે. લાયકાત આપણું સર્વોચ્ચ સત્યનું એક પાસું છે, એ સર્વોચ્ચ સત્ય નથી. એવું માનવામાં સ્વાભાવિક રીતે ખોટું કે સમસ્યારૂપ કંઈ નથી. આવું માનવામાં કંઈ ખોટું કે કંઈ સમસ્યારૂપ આપણને લાગતું નથી, એટલે આવું માની લેવું. જો કે જ્યારે વ્યક્તિત્વમાં બળતરા આવે છે, સોજો આવે છે, ત્યારે યોગ્યતાની જન્મજાત ભાવના અતિશયોક્તિપૂર્ણ બની જાય છે. ત્યાર પછી આપણે યોગ્યતા સાબિત કરીએ કે જો હું હકદાર હતો, એટલે આ આ આ જ્યારે આપણો અહંકાર આ હકદારની ભાવનામાં ફસાઈ જાય છે, ત્યારે આપણે પોતાને વેલ્યુહીન, એટલે કે મારી કોઈ વેલ્યુ નથી કરતું, એ એ બાબતમાં ફસાઈ જાય છે. હું નાનો છું, મારી પાસે આ નથી, તે નથી. પછી આપણે એ મેળવવામાં બતાવીએ, લોકોને બતાવીએ કે જો ભાઈ હું કરી શકું છું, આઈ એમ અ વર્થલેસ, સોરી, આઈ એમ અ વર્ધી પર્સન, એવું એવું બતાવવામાં આપણે લાગી પડીએ છીએ.
કે હું એક બહુ મહત્વનો માણસ છું ભાઈ, મને ટાઈમ પર જુઓ, મને જે ટાઈમ આપો. જેમ કે અહીંયા ક્લિનિક પર આવતા હોય, ઘણા ઘણા લોકોનું વ્યક્તિત્વ આવું હોય છે, કારણ કે અમારે તો મન મનને જ સમજવાનું હોય છે, એની ડિવાઇન એનર્જી ક્યાં ફસાયેલી છે અમે એને સમજવાનો, હોમિયોપેથીમાં આ પાર્ટને સમજવાનો હોય છે. એટલે જ હોમિયોપેથીને ડિવાઇન સાયન્સ કહેવામાં આવે છે. તો હકદાર બળતરામાં અહંકાર એવું માનવાનું વલણ ધરાવે છે કે દરેક વ્યક્તિએ તેમની દરેક ધૂન અને માંગણીઓ અન્ય લોકોના અનુભવોને સુખાકારીને ધ્યાનમાં લીધા વિના પૂરી કરવી જોઈએ. બીજાનું જે થવું એ થાય, પણ હું હકદાર છું તો મારું તો માનું. હું વર્ધી પર્સન છું તો મારી પાસે દવા લેવા આવવું જોઈએ. બધા એ આ જે માન્યતાઓ છે એ અહંકારની માન્યતાઓ છે. એટલે હંમેશા જે મારા કલીગ્સ છે અથવા મારી પાસે જે સ્ટુડન્ટ્સ આવતા હોય, એ લોકોને હું હંમેશા એ જ શીખવાડું છું કે તમે તમારી જાતનું અવલોકન કરો કે તમે કેટલા સક્ષમ છો પેશન્ટને સારા કરવા માટે. તમે તમારું મૂલ્યાંકન કરો, ના કે બીજાની સરખામણી કરો પોતાની સાથે. શું તમે પૂરી મહેનત કરી તો તમે યોગ્ય છો. રિઝલ્ટ મળવું ના મળવું એ આપણા હાથમાં નથી, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે થોમસ આલ્વા એડિસન, કે જેણે 6000 જેટલા પ્રયોગો કર્યા અને પછી સફળતા મળી. તો એમ એક વાર બે વાર ભલે ગમે એટલી નિષ્ફળતા આવે, પરંતુ તમે ખંત મહેનત કર્યા રાખશો તો સફળતા જરૂર તમારા માર્ગમાં આવવાની છે. પરંતુ અહંકાર એવું માને છે કે ચાહે બીજાની સુખાકારીનું જે થવું હોય થાય, ભાઈ હું હકદારને નો જે અહંકાર છે, હકદારની બળતરામાં અહંકાર એવું માનવાનું વલણ ધરાવે છે કે દરેક વ્યક્તિએ મારી દરેક ધૂન અને માંગણીઓ પૂરી કરવી જોઈએ, ચાહે બીજાનું જે થવું હોય. જેમ તમે કલ્પના કરી શકો છો, હકદાર અહંકારની થીમ છે મારા વિશે શું. આપણે કલ્પના કરી શકીએ છીએ કે હકદાર એ અહંકારની થીમ છે કે મારા વિશે શું. હકદાર અહંકારની થીમ શું છે, મારા વિશે શું. જેમ આગળ આપણે બે અહંકારની થીમ સમજ્યા કે હું હંમેશા સાચો છું, અને પીડિત અહંકારની થીમ હતી કે જીવન ન્યાયી નથી, તો હકદારની થીમ શું બનશે, મારા વિશે શું. તમે કઈ મારું તો વિચાર્યું જ નહીં. આ છે હકદાર અહંકારની થીમ. જ્યારે અન્ય લોકો દ્વારા સેવા આપવામાં આવે છે ત્યારે પણ અહંકારની વિનંતીઓ અને માંગણીઓનો ક્યારેય અંત આવતો નથી. ઇવન કોઈ સેવા કરતું હોય ત્યારે પણ આપણે એને કહીએ, ભાઈ મારો નંબર લઈ લેજે ને પેલા. આ શું છે ભાઈ, મંદિરોમાં ઇવન કોઈ સત્સંગ ચાલતો હોય એમાં પણ હું જોઉં છું કે અમે જ્યારે કેમ્પનું આયોજન કરીએ ત્યારે પણ લોકો આ રીતે વર્તતા હોય છે. આ શું છે, લોકો સેવા કરવા માટે બેઠા છે, તમે ત્યાં હકદારનો અહંકાર બતાવશો. લોકોને જોઈને આપણે પોતાની અંદર જાગૃત થવાનું છે કે આપણે ક્યાં ક્યાં આવું કરીએ છીએ. જો આપણી અંદર આ અહંકાર ન હોય તો લોકોની અંદર આપણે જે જ્યાં નજર ફેરવીએ છીએ, આપણને જે આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને, આપણે જેના સાક્ષી બનીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક આપણું કનેક્શન છે એની સાથે. કાં તો આપણે એને પ્રેમ આપવાનો છે, કાં તો આપણે એમાંથી શીખવાનું છે કે ભાઈ મારી અંદર એ ક્યાંક આ તો છે કે નહીં. ન હોય તો આપણે એ ઘટનાઓને એ લોકોને પ્રેમ આપવાનો છે, સ્પેસ આપવાની છે, સમય આપવાનો છે, જેથી આપણામાંથી કંઈક શીખે. જે માને છે કે તે તેના જીવનના પાત્રોને નિયંત્રિત કરે છે. અહંકાર એવું માને છે કે હું મારી જીવનમાં આજુબાજુના લોકોને નિયંત્રણ કરું છું. ચોથા પ્રકારની બળતરાને જરૂરિયાતની બળતરા કહેવામાં આવે છે. આ પ્રકારના અહંકારમાં અન્ય લોકો તરફથી ગમે તેટલું ધ્યાન આપવામાં આવે
તે ક્યારે યોગ્ય રીતે ભરવા માટે પૂરતું નથી લાગતું. જે જે આ અહંકારમાં ફસાઈ જાય છે એ લોકોને આપણે ગમે એટલું ધ્યાન આપીએ, પ્રેમ આપીએ, બધી વસ્તુઓ આપીએ, છતાં એ લોકોને હંમેશા અસંતોષ જ રહે છે. કોઈ વ્યક્તિ કેટલી ધ્યાનપૂર્વક સાંભળે છે તે છતાં અદ્રશ્ય, અજાણ્યા, ઓછું મૂલ્યવાન અથવા સાંભળ્યું ન હોવાનો વિલંબિત અર્થ હંમેશા રહે છે કે અમને કોઈ સાંભળતું જ નથી, અથવા તો મારો તો કોઈ મૂલ્ય તે ઓછું આંકે છે, બધા આપણને કોઈ જાણતું નથી, આપણી ઉપર કોઈ જોતું નથી. આવી બધી ફિલિંગ્સ અહંકારને લીધે પડેલી છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ફિલિંગ તો અહંકારની છે, તો મારું શું છે? કંઈ નથી. જરૂરિયાતમંદ બળતરામાં ગેરસમજ અનુભવવી સરળ છે. આ રીતે ગેરસમજ આપણે પેદા કરી દઈએ છીએ. કેમ? કારણ કે આપણને એ જરૂરિયાતની બળતરા થઈ કે મને તો કંઈક મળવું જોઈએ કે નહીં, મારા માટે તો કંઈક હોવું જોઈએ. તમે અન્ય લોકો પાસેથી કેટલો સમય, રસ અને ધ્યાન મેળવો છો તે મહત્વનું નથી. આપણા મનને એ થશે ભાઈ આ જરૂરી છે, મને પ્રેમ મળવો જરૂરી છે, લોકો મારું માને એ જરૂરી છે, લોકો મારા વિડીયો સાંભળે એ જરૂરી છે. અગર એ એવી જરૂરિયાતની અહંકાર ઉત્પન્ન થશે તો આપણને ગેરસમજ અનુભવવામાં આવશે. આપણે પોતાનું મૂલ્યાંકન નિમ્ન સ્તરે આંકી લેશું, પરંતુ આપણે તો એક ડિવાઇન સાઉલ છીએ, આપણે એક શાંતિપ્રિય આત્માઓ છીએ, તો પછી આપણે પોતાનું મૂલ્યાંકન નીચે આંકવાની જરૂરત જ નથી. તમે શું કરો છો એ તમને ખબર હોવી જોઈએ, મૂળ વાત એ છે. અગર તમે કંઈ ખોટું નથી કર્યું, અગર તમે તમે કંઈ ખોટા રસ્તે નથી, તો પછી તમારે ડરવાની કોઈ જરૂર, તમારે આ બધું ફીલ કરવાની જરૂર નથી. બીજા સાંભળે કે ન સાંભળે, તમે તો યોગ્ય કામ કરો છો, બસ. તમે અન્ય લોકો પાસેથી કેટલો સમય, રસ અને ધ્યાન મેળવો છો તે મહત્વનું નથી. તે ફક્ત આ પ્રકારના અહંકારને વધુ માટે ભૂખ્યા બનાવે છે. આ બધાનું મહત્વ કે લોકો મારામાં કેટલો સમય આપે, કેટલો રસ લે, કેટલું ધ્યાન આપે છે મારી ઉપર, એ કોને મહત્વનું લાગે છે? અહંકારને. કેવા અહંકારને? તો જરૂરિયાતના અહંકાર. અને એ તો આ ગમે એટલું મળશે તો એ ભૂખું જ રહેશે. કેમ? કારણ કે એને કંઈ પૂરતું થતું જ નથી. પૈસા ગમે એટલા બનાવો પણ એને પૈસા છૂટે નહીં. ભલે તમારામાં સક્રિય હોય અથવા તમે જાણતા હોવ, જરૂરિયાતમંદ બળતરા તેની પકડમાં રહેલા લોકો માટે ખૂબ જ ખરાબ થઈ શકે છે. જરૂરિયાતમંદ બળતરા એનર્જી વેમ્પાયર શબ્દના સાચા અર્થને જીવનમાં લાવે છે. એટલે એનર્જી વેમ્પાયર એટલે એનર્જીને ખાનાર, વેમ્પાયર એટલે જે ખાઈ જાય જીવતે જીવતા જીવને, એને કહેવાય વેમ્પાયર. તો જરૂરિયાતમંદ બળતરા એનર્જી વેમ્પાયર શબ્દના સાચા અર્થને જીવનમાં લાવે છે. જ્યારે આ રીતે બળતરા આવે છે ત્યારે તમને અન્ય લોકો તરફથી ગમે તેટલું આશ્વાસન મળતું હોય, તમે હંમેશા ત્યજી દેવાનો, છોડી દેવાનો અથવા તમને આપવામાં આવેલ બધું ગુમાવવાનો ડર રહે છે. આપણને હંમેશા એ ડર રહ્યા કરે. અહંકારમાં હશું તો ડર રહેશે, ચિંતા રહેશે, દુઃખ રહેશે, બધી લાગણીઓ રહેશે. પરંતુ જ્યારે અહંકારથી મુક્ત થતા જઈશું એટલે ધીમે ધીમે આપણાથી એ બધું છૂટતું જશે. કેમ? કારણ કે આપણે પોતાની ટ્રુ સેલ્ફ તરફની જર્ની પકડી લીધી છે. પરિણામે જરૂરિયાતમંદ બળતરાની થીમ છે તે ક્યારેય પૂરતું નથી. જ્યારે તમે આ વર્ણનોમાં તમારી જાતને અથવા અન્યને ઓળખી શકો છો ત્યારે તે પાસાઓને ના સંયોજનોને મૂર્ત બનાવવું અથવા હવામાનની પેટર્નના બદલાવની જેમ અંદર અને બહાર રહેવું સામાન્ય છે. આપણો અંદર અને બહાર એ બે જગત છે. એ બેમાં આપણે વયા રાખીએ છીએ, ક્યારેક અંદર ક્યારેક બહાર. જેવું આપણે આ સમજશું, જાણશું, એટલે આપણી ગતિ તેજ થશે. ફરીથી આપણે કંઈક ને કંઈક પૃથક્કરણ કરવા જશું.
પરંતુ એ બધું જ યોગ્ય છે પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી. મેં અહંકારની રચનાઓ પણ જોઈ છે જે એક સાથે ચારેય પાસાઓનું સંયોજન કરે છે. બળતરાના તે તબક્કે પણ જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવો એ કોઈ પણ પ્રશ્ન અથવા ચિંતાનો તમારો વારંવાર આવતો પ્રતિભાવ બની જાય ત્યારે હંમેશા સાચા દિલથી રાહતની શક્યતા રહે છે. ચાહે કોઈ ભી પ્રકારની બળતરા હોય, અહંકાર, કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, જ્યારે આપણે સાચા દિલથી આપણા પોતાની જાતને પ્રેમ કરવો કરવા લાગીએ છીએ, કારણ કે એમાં કોઈ પ્રશ્ન કે ચિંતા નહીં થાય. પોતાની જાતને પ્રેમ આપવામાં ક્યારેય આપણને ચિંતા કે પ્રશ્ન થતો નથી, તો એવા સંજોગોમાં ધીમે ધીમે આપણે પોતાના હંમેશા આપણે સાચા દિલથી રાહતની શક્યતાઓ વધારીએ છીએ. બળતરાના દરેક આ દરેક પાસાઓમાં હંમેશા સત્યનું કર્નલ હોય છે. જો કે જ્યારે તમારા વ્યક્તિત્વમાં સોજો આવે છે એટલે કે બળતરા આવે છે ત્યારે વસ્તુઓ ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ બને છે. જ્યારે બી આપણા વ્યક્તિત્વમાં ઇન્ફ્લામેશન આવી જાય, સોજો આવી જાય, બળતરા થઈ જાય, ત્યારે વ્યક્તિત્વ એટલે આપણો સ્વભાવ, ત્યારે વસ્તુઓ ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ લાગવા લાગે છે અને બની પણ જાય છે. અને એવી જ ઘટનાઓ બને કે આપણને તરત જ એમ થાય હું કંઈક કરું જેથી આ બધું દુઃખ દૂર થાય. આ બધી સંજોગો, આ બધા ઘટનાઓ પરિવર્તિત થઈ જાય એવું આપણને અંદરથી, આ જાણે કેમ આમ અંદરથી કોઈક આપણને ઉત્સાહ ઉત્પ્રેરક કરતું હોય કે જલ્દી હું કંઈક કરો. પરંતુ જ્યારે એ સંજોગોમાં આપણે નિષ્ક્રિય થઈ જઈએ અને પોતાની ઉપર ફોકસ કરીએ કે હું શું ફીલ કરું છું, ત્યારે માય ડિયર ફ્રેન્ડ્સ હૃદયના દરવાજા ખુલે છે. આપણો પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ ખુલવા માંડે છે. કહે છે કે 1000 પાંદડી વાળું કમળ અહીંયા બિરાજમાન છે એ ધીમે ધીમે ખુલવા લાગે છે. ઉદાહરણ તરીકે તમારા સાચા નિર્દોષ સ્વભાવની કુદરતી સ્થિતિમાં તે પ્રામાણિકતા નથી, પરંતુ બ્રહ્માંડનું શાણપણ છે જે તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે તેવી આંતરદૃષ્ટિ આપીને અન્યોને અનુચિત વેદનાઓને બચાવવા માંગે છે. કોઈને તેમની મુસાફરીમાં મદદ કરવાના માર્ગ તરીકે વધુ સારી દિશામાં નિર્દેશ કરવાની ઈચ્છા રાખવી એ અદ્ભુત રીતે પ્રેરિત આવેગ છે. તેમ છતાં જ્યારે તમારા અસ્તિત્વમાં બળતરા આવે છે, સોજો આવે છે, ઇન્ફ્લામેશન થાય છે, ત્યારે તમે અન્ય લોકોના જીવનને ઉત્થાન આપવાની ઈચ્છાથી આગળ વધો છો અને પ્રક્રિયામાં બીજું ખોટું કરીને હંમેશા સાચા રહેવાની જરૂર હોય છે. ફરીથી આપણે એમાં ને એમાં ફસાઈ જઈએ કે ભાઈ મારે બીજા લોકોને સાજા કરવા છે એ ભાવથી જ્યારે હું આ લેક્ચર આપતો હોઉં તો હું અગેઇન ફરીથી અહંકારના ચક્રવ્યૂહમાં ફસાઈ જઈશ. તો એમ જ્યારે આપણે જીવનને સ્થિરતાથી જોતા હોઈએ, એક લેખક છે ઇકાર્ટ ટોલે, એની એક બુક છે સ્ટિલનેસ સ્પીક્સ, એ અગર તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે સ્થિરતા એ શું છે. તો જ્યારે આપણે સ્થિર થઈ જઈએ કે હું કંઈ કરતો નથી, આ બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, તો ધીમે ધીમે તમે કોઈને બદલાવવા માટે કંઈક ખોટું કરતા, અને પછી આપણે ખોટું કરીને, આપણે જ્યારે આપણે બીજાને બદલાવવા માટે કંઈક કરીએ ત્યારે કંઈક ખોટું કરીને સાચા રહેવાની ફરજ પડે છે, જરૂર પડે છે. તો ત્યારે ફરીથી આપણે જરૂરિયાતના અથવા સાચા હોવાના અહંકારમાં ફસાઈ જઈએ છીએ. પીડિત બળતરામાં પણ એવી અનુભૂતિના અનુભવમાં સત્ય છે કે જાણે બધું તમારી સાથે વ્યક્તિગત રીતે થઈ રહ્યું છે. આ તમારા સાચા નિર્દોષ સ્વભાવનું પ્રતિબિંબ છે જે જીવનના ઉતાર ચઢાવને નજીકના ઘનિષ્ઠ દ્રષ્ટિકોણથી અનુભવે છે. તે યાદ રાખવું હંમેશા મહત્વપૂર્ણ છે
કે જીવનના થિયેટરમાં તમારી બેઠક મુખ્ય પાત્રના શરીરમાં છે. મુખ્ય પાત્ર એટલે કે હું એક ડિવાઇન આત્મા છું, આ એક મારું મુખ્ય પાત્ર છે. આ મુખ્ય પાત્રના શરીરમાં આપણી બેઠક થઈ છે. આનો અર્થ એ છે કે તમારી આગળની હરોળની સીટ આઈ એમ તરીકે અસ્તિત્વમાં છે. સૌથી પહેલી સીટ આઈ એમ, આઈ એમ એટલે કે હું કોણ છું, એ સૌથી પહેલી સીટ પર બેસે છે. આ જે નાટક રચાઈ રહ્યું છે, ફિલ્મ ચાલી રહી છે જીવનની, એમાં એના થિયેટરમાં સૌથી પહેલા જેની સીટ છે એ છે આપણી ડિવાઇન સાઉલ. વાસ્તવમાં પ્રત્યક્ષ અનુભવમાં થોડું સત્ય છે કે બધું તમારી સાથે થાય છે. પ્રત્યક્ષ અનુભવમાં થોડું સત્ય તો આ છે જ કે બધું આપણી સાથે થઈ રહ્યું છે. જો કે જ્યારે અસ્તિત્વમાં બળતરા આવે છે, સોજો આવે છે, ઇન્ફ્લામેશન થાય છે અને જીવન પ્રત્યેની તમારી ધારણા અતિશયોક્તિપૂર્ણ હોય છે, ત્યારે એવું લાગે છે કે જાણે વિશ્વની દરેક વસ્તુ તમારી વિરુદ્ધ અવિચારી અને જબરજસ્ત રીતે આવતરું કરી રહી છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ થોડા થોડા દિવસો પહેલા હું આ અહંકારમાં ફસાયેલો હતો, પરંતુ માલિકની કૃપાથી, ગુરુજનોના આશીર્વાદથી હું એમાંથી બહાર નીકળ્યો. અંદરથી જ એ અવાજ આવ્યો જ્યારે મેડિટેશન કરતો હતો કે આ તો સાલો અહંકારનો પાર્ટ છે, કે આ કાવતરું કરે છે ને પેલો કાવતરું કરે છે, એ તો બધું અહંકારનો પાર્ટ છે. તો જ્યારે જે દિવસથી હું એ એ વસ્તુથી સચેત થઈ ગયો, ત્યારથી એ બધી ઘટનાઓ મારા નજરમાં આવતી બધી બંધ થઈ ગઈ. તો બહુ કુદરતી પ્રક્રિયા છે, મારે કંઈ કરવું જ ન પડ્યું. સમાન રીતે હકદાર બળતરા સાથે જ્યારે તમારી નિર્દોષતાની કુદરતી સ્થિતિમાં મૂળ હોય છે, ત્યારે તે તમારા પોતાના દૈવી સત્તાની શક્તિ હેઠળ છે, જે તમે સ્વપ્ન, ઈચ્છા અને આકાંક્ષા જુઓ છો તે બધું પ્રાપ્ત કરવામાં. જ્યારે આપણે નિર્દોષતાની કુદરતી સ્થિતિમાં મૂળ હોઈએ છીએ, ત્યારે તે તમારા પોતાના દૈવી સત્તાની શક્તિ હેઠળ જે કંઈ પણ આપણે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ એ બધું જ એમાં આપણે જોઈએ છીએ. દરેક શ્વાસમાં તમને ક્યારેય કલ્પના કરી શકો, અને આ આ સાથે જ્યારે હકદાર બળતરા જોડાઈ જાય આ આધ્યાત્મિક વાત સાથે, બે હું જે ઈચ્છું એ હું એફર્મેશન કરીને અથવા તો ફીલ કરીને હું ઇમેજિનેશનથી એને પ્રાપ્ત કરી શકું છું. આની સાથે જ્યારે હકદાર બળતરા, અને એ પ્રાપ્ત કરવો મારો જન્મજાત અધિકાર છે, જ્યારે એ ભળે છે ત્યારે ખરાખરીનો ખેલ ચાલુ થાય. પછી કુદરત દંડા મારીને શીખવાડે, ભાઈ તું આ ન કરી શકે, આ રીતે આને પ્રાપ્ત કરવાનો યોગ્ય માર્ગ નથી. એફર્મેશન કરવા જોઈએ અને હું એનો વિરોધી નથી, પરંતુ એની એક રીત છે, એને એને સમજીને કરવા જોઈએ. અધરવાઇઝ એ આપણને ફરીથી એક પીડામાં લઈ જશે, જેના માટે ફરીથી આપણે કંઈક એફર્મેશન કરશું બહાર નીકળો. કારણ કે દરેક એફર્મેશન, જે લોકોને ખબર પડે કે એફર્મેશન કરવા જોઈએ, એ લોકો પોતાની પીડાની મુક્તિ માટે એફર્મેશન કરે છે. પરંતુ આધ્યાત્મિકતા એ સૂચવે છે કે પીડામાંથી મુક્તિ મેળવવા માટે જાગૃત થવું જરૂરી છે. કોનાથી? પોતાનાથી. હુ એમ આઈ સુધી પહોંચવાની જર્ની તમને પીડામાંથી મુક્ત આપશે. દરેક શ્વાસમાં તમને ક્યારેય કલ્પના કરી શકાય તે કરતા વધુ સમૃદ્ધિ મેળવવાનો, પ્રતિબદ્ધ સંબંધોને પરિપૂર્ણ કરવાનો, વિશ્વભરમાં પ્રવાસ કરવાનો અને અત્યાર સુધીની સૌથી આકર્ષક રચનાઓ જોવાનો સંપૂર્ણ અધિકાર છે. આપણને બધો જ અધિકાર છે કે ભાઈ આપણે દરેક શ્વાસમાં આ બધું જોઈએ, હું ગમે ત્યાં ફરું, આખા વિદેશ, આખી દુનિયામાં ફરી લઉં. હા, આપણને અધિકાર છે. પરંતુ જ્યારે આપણે આ રીતે વિચારવા લાગીએ, ત્યારે આપણે હકદાર બળતરા એટલે કે હકદાર અહંકારના ના ચક્રવ્યૂહમાં ફસાઈ જઈએ છીએ. તમારી કુદરતી સ્થિતિમાં
વૈશ્વિક આત્મવિશ્વાસનું એક સ્વસ્થ સ્તર છે, જે તમને ઊંચા ઊભા રહેવાની અને ક્રિયામાં ભાવનાની અનન્ય અભિવ્યક્તિ તરીકે તમારા જીવનની સંપૂર્ણ માલિકીની મંજૂરી આપે છે. તેમ છતાં જ્યારે તમારા વ્યક્તિત્વમાં સોજો આવે છે અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ અતિશયોક્તિપૂર્ણ બની જાય છે, ત્યારે લાયક હોવાનો જન્મજાત આત્મવિશ્વાસ એ વિશ્વની અસંતુલિત ઈચ્છા બની જાય છે કે કોઈના ભોગે તમારા માટે કામ કરે, કે હું લાયક છું તો બીજાના ભોગે પણ આ બ્રહ્માંડ મારા માટે આ વસ્તુને યોજે, ગોઠવે અને પરાણે આપણે એને પ્રાપ્ત કરીએ. ત્યારે ખરેખર આપણે એક એવી ઘટના ક્રમને આપણે ચાલુ કરી દઈએ છીએ કે જે આપણા જીવનમાં એક વધુ દુઃખ લાવશે. અને આ બધું કેવી રીતે કામ કરે છે? અગર તમે લાઈફ ઓકેશ પર એક સિરિયલ આવતી દેવો કે દેવ મહાદેવ અગર તમે જોઈ હોય તો તમને આ બધું ખબર પડશે કે કેવી રીતે એક પછી એક ઘટનાક્રમ બીજી ઘટનાક્રમને નોતરે છે. જરૂરિયાતમંદ બળતરામાં પણ એક સત્ય જોવા જેવું છે. તમારા અસ્તિત્વના મૂળમાં તમારા પોતાના દિવ્યતાને જુદા જુદા સ્વરૂપોમાં સામનો કરવાની અનન્ય રીતો તરીકે અન્ય લોકો સાથે જોડાવા માટેની ઊંડી મૂળ ઈચ્છા છે. જોડાવા, સાંભળવાની અને બીજાને સાંભળવાની અને જીવનભર વિશિષ્ટતા વ્યક્ત કરવાની ઈચ્છા છે. જરૂરિયાતમંદ બળતરામાં પણ આ એક સત્ય છુપાયેલું છે. કોઈ બી અહંકાર હોય એની પાછળ એક સત્ય હોય છે, પરંતુ જ્યારે તમારા વ્યક્તિત્વમાં સોજો આવે છે, બળતરા આવે છે, ત્યારે અભિવ્યક્તિ અને જોડાણની ઈચ્છા જરૂરિયાત બની જાય છે. ભૂખની નર્ક જે ઓલવી શકાતી નથી. એટલી બધી ભૂખ હોય, તડપ હોય કે આ જોઈએ, પેલું જોઈએ, ઓલું આ, કે ભાઈ મહિને 2 લાખ કમાવો છો તો 2 લાખની કમાતા થાય તો પછી 5 લાખની ઈચ્છા થાય, ભાઈ મહિને 5 લાખ તો કમાવા જોઈએ. 5 લાખ કમાતા થાય તો 10 લાખની ઈચ્છા થાય, 10 લાખ કમાતા થાય 50 લાખની ઈચ્છા થાય, કે આટલું તો જોઈએ જ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ ભૂખને કોઈ ઓલવી શકાતું નથી. જરૂરિયાતની ભૂખને આપણે ઓલવી શકતા નથી. વિચારો, સંતો જે આપણા મહાન સંતો થઈ ગયા ભૂતકાળમાં ગુજરાતમાં અથવા તો આખા આખા વિશ્વમાં જે મહાન સંતો થઈ ગયા, ફકીરો થઈ ગયા, એનો જીવનકાળ તમે જુઓ, એને કોઈ જરૂરિયાત નથી, પણ છતાં આજે આપણે એને પૂજીએ છીએ, એનું નામ લઈએ છીએ, એને યાદ કરીએ છીએ. તો એવું ક્યારે બની શકે? જ્યારે આ બધા અહંકારથી આપણે છૂટશું ત્યારે. બીજાઓ પાસેથી ગમે તેટલું મેળવ્યું હોય, વ્યક્તિત્વમાં સોજો આવે ત્યારે જ વધુ હતાશા સર્જાય છે. આ સમયે મને એક કિસ્સો યાદ આવે છે સ્વામી વિવેકાનંદનો, કે જ્યારે એક રાજ્યમાં ભ્રમણ કરતા કરતા એક રાજ્યમાં પહોંચ્યા ત્યારે એ રાજ્યના રાજા એમને આમંત્રણ આપવા માટે, એ રાજ્યમાં એ એક વૃક્ષ નીચે બેઠા હતા એક ભિખારી સાથે. તો ત્યારે એ રાજાને ખબર પડી કે ભાઈ સ્વામી વિવેકાનંદ આપણા રાજ્યમાં આવ્યા છે અને અહીંયા બેઠા છે. તો એ અને એ બહુ મહાન ચેતના વાળા પુરુષ છે. તો એની પાસે દોડીને જાય છે કે ભાઈ તમે મારા પ્રાંગણમાં આવો અને મારા રાજમહેલમાં અમે તમને સ્થાન આપશું અને તમને અવનવી વાનગીઓ ખવડાવશું. તો એ સ્વામી વિવેકાનંદ એને કહે છે કે મારે એ બધું જોતું, મને તો આ ભિખારીનો જે સૂકો રોટલો છે એનાથી જ મને સંતોષ છે. એવી કંઈક વાત હતી, એક્ઝેક્ટલી શું શબ્દો હતા, પરંતુ આખું જે હું મૂળ સમજ્યો એ આખો સાર આ છે કે ભાઈ રાજમહેલના અવનવી વાનગીઓ કરતા એ સ્વામી વિવેકાનંદજીને પેલા ભિખારીનો જે કંઈ પણ એને દાનમાં મળેલો એ રોટલાથી એને તૃપ્તિ થઈ. કેમ? કારણ કે એ ભિખારીની અંદર પ્રેમ હતો.
અને પેલાની અંદર અહંકાર હતો, કારણ કે પેલા એની પાસે કંઈ નથી, તોય એને ઓફર કરી કે તમે આ ખાઓ. આ છે પ્રેમ. વધુ હૃદય કેન્દ્રિત રીતે અહંકારનું અન્વેષણ કરીને તમે તમારા રોજિંદા મેળાપ દરમિયાન વધુ ધીરજ અને કરુણા રાખી શકો છો. તમારા જીવનના પાત્રોની ઉપહાસ અથવા સતાવણી કરવાને બદલે તમે અતિશયોક્તિપૂર્ણ ધારણાના નાટકમાં દિવ્યતાનો પ્રકાશ નૃત્ય જોઈ શકશો. જ્યારે આ કોસ્મિક સ્તરે જોવાની ક્ષમતા એક સોજાવાળા બળતરાવાળા વ્યક્તિત્વ દ્વારા મર્યાદિત હોઈ શકે છે, અહંકારના કોકોનમાં ઉકળવામાં વિતાવેલો સમય તમને બધા માટે એક મહાન સત્યને જાગૃત કરવા માટે તૈયાર કરે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે અગર ઇતિહાસને ઉથલાવીને જોશું તો જે કંઈ પણ મહાન માણસો જગતમાં થઈ ગયા છે, એ મહાન માણસો બનવા માટે એમની માતાઓને, એમની નાનીઓને કેટલું બધું દુઃખ ભોગવ્યું છે. એ અહંકારના કોકોનમાં ફસાયેલા હતા અને એના કોખમાંથી, એના કોખમાં આવા આવા મહાન સંતાનો અવતાર લે છે. કેમ? કારણ કે એ એમાં જ્યારે એ એ જે બળતરામાં ઉકળે અને ત્યારે જે વ્યક્તિત્વ બહાર પ્રગટ થાય છે, એ વ્યક્તિત્વ ત્યારે કૃષ્ણનો જન્મ થાય. પોતાના સાત સાત દીકરાઓને મરતા જોઈને જે માનું અહંકાર બળે છે, એ બળતરામાંથી, એ કોકુનમાંથી, એ અહંકારના કોકુનમાંથી જે પ્રગટે એ કૃષ્ણ હોય. તો આ એક મહાન સત્યને જાગૃત કરવા માટે આ રીતે આપણું વ્યક્તિત્વ અહંકારના કોકુનમાં ફસાઈને, સાયકોલોજિકલ કોકુનમાં ફસાઈને, બળીને, ઉકળીને એક મહાન સત્યને ઉજાગર કરવા માટે આપણને તૈયાર કરવામાં આવે છે. તો આ બ્રહ્માંડની રીત છે આપણને દુઃખ આપીને આપણને એક એક મહાન વ્યક્તિત્વ કેળવવા માટે આપણને તૈયાર કરે છે. તો આ સાથે જ આ એક અદ્ભુત અને એક ખૂબ જ સરસ વાવ વાળા વાક્ય સાથે આપણે આજના દિવસને વિરામ આપશું. કાલે ફરીથી નવી નવી અન્ડરસ્ટેન્ડિંગ, નવા આધ્યાત્મિક જ્ઞાન સાથે આપણે ફરીથી જીવનને આગળ લઈ જશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર.